ગુજરાતમાં કોરોનાનો રિકવર રેટ એકાણું પોઈન્ટ નવ ટકા છે અમદાવાદ જિલ્લામાં નવા કેસ ત્રણસો ને ચુવાલીસ જેમાં તેરના મૃત્યુ થયા છે સુરત જિલ્લામાં નવા બસો સિત્તેર કેસ એક દર્દીનું મોત નીપજ્યું છે વડોદરામાં એકસો બોતેર રાજકોટમાં એકસો ચોપન નવા કેસ કોરોના નોંધાયા છે ગાંધીનગરમાં બ્યાસી તો મહેસાણામાં પણ છેતાલીસ નવા કેસ છે પાટણ જિલ્લામાં ચૌવાલીસ નવા કેસ બનાસકાંઠામાં ત્રીસ અને આણંદમાં સત્યાવીસ ભાવનગરમાં છવ્વીસ કેસ કોરોના પંચમહાલમાં પણ નવા પચીસ કેસ નોંધાયા છે ખેડા નર્મદા અને સાબરકાંઠામાં નવા ત્રેવીસ ત્રેવીસ કેસ કોરોનાના નોંધાયા છે જામનગર અને મોરબીમાં પણ એકવીસ એકવીસ નવા કેસ નોંધાયા છે અમરેલી અને મહીસાગરમાં પણ અઢાર અઢાર કેસ અને દાહોદમાં સોળ કેસ નોંધાયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૌદ ભરૂચમાં તેર કચ્છમાં અગિયાર નવા કેસ ગીર સોમનાથ તાપીમાં દસ દસ નવા કેસ અને અરવલ્લીમાં પણ નવા નવ કેસ નોંધાયા છે છોટાઉદેપુરમાં સાત કેસ નવસારી પોરબંદરમાં ચાર ચાર કેસ નોંધાયા છે દેવભૂમિ દ્વારકામાં ત્રણ અને બોટાદમાં બે નવા કેસ નોંધાયા છે કોરોના સંક્રમણના કારણે મહારાષ્ટ્ર સરકારે પણ નિર્ણય કર્યો છે લોકડાઉન કરવાનું આયોજન કરવામાં આવ્યું કોરોના ટેસ્ટ વગરના મહારાષ્ટ્રમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે ખાસ કરીને ગુજરાતના લોકો કોરોના ટેસ્ટ કરીને જ મહારાષ્ટ્રમાં જઈ શકશે મહારાષ્ટ્રમાં એન્ટ્રી ફરમાવતા પહેલાં ગુજરાતથી મહારાષ્ટ્ર જતા લોકોનો ટેસ્ટ કરાવવો જ પડશે દિલ્હી ગોવા રાજસ્થાન ગુજરાતના લોકોનો થશે કોરોના ટેસ્ટ ફ્લાઇટ ટ્રેનથી જતા પ્રવાસીઓ નેગેટિવ હશે તો જ પ્રવેશ આપવામાં આવશે પચીસ નવેમ્બરથી મહારાષ્ટ્રમાં નવો નિયમ નિયમ અમલી બનાવી દેવામાં આવ્યો છે આમ નવા નિયમને લઈને હવે કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે શિયાળો આવતાની સાથે જ કોરોના વાયરસની સ્થિતિ અંગેની સ્પષ્ટતા અંગે પીએમ મોદી પણ આવતીકાલે પ્રધાનમંત્રી સાથ જેટલા મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવામાં આવશે તે પણ ઓફલાઇન નહીં પરંતુ ઓનલાઈન બેઠક કરવામાં આવશે જેને લઈને કેન્દ્રની ટીમ પણ અત્યારે ગુજરાતમાં સમીક્ષા કરી રહી છે અમદાવાદમાં સીપી સંજય શ્રીવાસ્તવની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં સાત ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ અમલમાં કરી દેવામાં આવ્યો છે પોલીસ કમિશનરના જાહેરનામાના તારીખનો પણ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે અમદાવાદમાં હજુ પંદર દિવસ સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે રાત્રે નવથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ યથાવત રહેવા પામ્યો છે આમ અમદાવાદમાં પણ કાંકરિયા કોર્નિવલ અંગે પણ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે કાંકરિયા જે કાર્નિવલ છે તે ડિસેમ્બરમાં નહીં યોજાય કાંકરિયા કાર્નિવલ તે સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી યોજાતો આ કાર્નિવલ જે છે તે બાર વર્ષ પહેલાં બંધ રહી શકે જેને લઈને કાંકરિયા કાર્નિવલ પણ બંધ રહેશે આગમી સમયમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે આમ કોરોના વાયરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને સાણંદ નગરપાલિકાએ પણ મોટો નિર્ણય લીધો છે સાંજે સાત વાગ્યા બાદ તમામ દુકાનો બંધ કરી દેવામાં આવશે તેમજ અરવલ્લી જિલ્લામાં પણ મોટો નિર્ણય લેવાયો છે ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું હતું જનતા કરફ્યુ રાત્રે નવથી છ સુધી લોકોની અવર પર પ્રતિબંધ આણંદ નગરપાલિકા તરફથી સાણંદ તરફથી કરી દેવામાં આવી છે કોરોના સંક્રમણનું સંખ્યા સતત વધી રહી છે જેને લઈને વધુ એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ગુજરાતના રાજકોટ વડોદરા સુરતમાં રાત્રિ કરફ્યુનો અમલ કરી દેવામાં આવ્યો છે આમ હવે કોરોના વાયરસની સંક્રમિતની સંખ્યા સતત વધી રહી છે જેને લઈને સરકાર હવે જાગૃત બની હોય તે પ્રમાણે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે કોરોના વાયરસની મહામારીની જો વાત કરવામાં આવે તો હાલમાં કોરોના વાયરસના કુલ કેસ ભારતમાં એકાણું લાખ સિત્તેર હજાર આઠસોના પચીસ થયા છે જેમાં નવા કેસ તે ત્રીસ હજાર પાંચસો ને તેર અને કુલ લોકોના મોત પણ નીપજ્યા છે જેમાં એક લાખ ચોત્રીસ હજારના ઇઠ્યાસી લોકોના મોત નીપજ્યા છે અને આજે વધુ ત્રણસો પંદર લોકોના પણ મોત નીપજ્યા છે આમ કોરોના વાયરસથી એક લાખ ચોત્રીસ હજાર ઇઠ્યાસી લોકોના મોત નીપજ્યા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે હવે ખેડા જિલ્લાના નડિયાદમાં પણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેમાં કેટલાક વિસ્તારોમાં કન્ટેમેન્ટ ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે જ્યારે આણંદ જિલ્લાના ઉમરેઠા અને ઓડમાં પણ કોરોના સંક્રમણ વધવાના કારણે ઓઢ નગરપાલિકા દ્વારા બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન આપી દેવામાં આવ્યું છે ઓડ ગ્રામ ગ્રામ પંચાયત સંપૂર્ણ બંધ રહ્યું છે શાકભાજી અને દવાની દુકાનો જ ખુલ્લી રહી હતી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવી હતી આમ લોકડાઉન હવે જે જનતા લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તે હવે સફળ રહ્યું છે આમ હાલમાં લોકડાઉનનો અમલ ગુજરાતની અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે જ્યારે સ્થાનિક લોકોમાં કોરોના સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના વાયરસમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે લગ્નમાં સો અને અંતિમ વિધિમાં પચાસ લોકોની મંજૂરી આપવામાં આવી છે આમ હાલમાં લગ્નમાં કરવા હોય અત્યારે શિયાળાની સિઝન ચાલતી હોય ત્યારે લગ્નમાં માત્ર સો વ્યક્તિઓને જ પરમિશન આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે અમદાવાદમાં ઓગણચાલીસ નવા માઇક્રો કન્ટેમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે આ કન્ટેમેન્ટ ઝોનના લઈને કરફ્યુનો અમલ કડક રીતે કરવામાં આવી રહ્યો છે ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો બહાર નીકળે કામ સિવાય બહાર ન નીકળે તે જરૂરી છે ગુજરાતમાં નવા ચૌદસોને સિત્યાસી કેસ થયા છે જેમાં સત્તર લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે આમ ગુજરાતમાં કુલ નવા કેસ ચૌદસોને સિત્યાસી થયા છે જેમાં સત્તર લોકોના મોત પણ નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે અમદાવાદમાં સાતમી ફિસેમ્બર સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને રાત્રિક કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે કોરોના વાયરસની મહામારી હવે સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને આ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે આમ યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ કોરોના વાયરસને કારણે મોકૂફ રાખવાની ફરજ પડી છે સ્કૂલ શાળાઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો જ છે હજુ સુધી ખોલવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે પણ મોકૂફ રાખવામાં આવ્યો છે કોરોના વાયરસના ટેસ્ટ વગર મહારાષ્ટ્રમાં એન્ટ્રી હવે નહીં થાય કોરોના ટેસ્ટ વગર મહારાષ્ટ્રમાં નો એન્ટ્રી ફરમાવી દેવામાં આવી છે આમ કોરોના વાયરસની મહામારી ગુજરાતભરમાં હવે વધુને વધુ વકરી રહી છે જેને લઈને કેન્દ્રની ટીમ પણ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં છે જે સમીક્ષા કરી રહી છે અને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઈન વાર્તાલાપ કરવામાં આવશે અને બેઠકનું આયોજન કરવામાં આવી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે મહેસાણા વડનગર તરારીમાં પણ મહોત્સવ બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ અલગ અલગ કાર્યક્રમોમાં ધીમે ધીમે ઘટાડો કરવામાં આવી રહ્યો હોવાના મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે આમ કોરોના વાયરસને લઈને સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ ગુજરાત સરકારે પણ નિર્ણય લીધો છે કે લગ્ન પ્રસંગ કે જાહેર સભાઓમાં સોથી વધારે માણસો તેવો નિર્ણય લેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટના ફટકાર બાદ ગુજરાત સરકારની આંખ ખુલી છે જેને લઈને ગુજરાત સરકારે અલગ અલગ નિર્ણયો લેવામાં આવે છે જેમાં અમદાવાદમાં ત્રણસો ચુવાલીસ કેસ હાલમાં નોંધાયા છે અમદાવાદમાં જે ત્રણસો ચુવાલી કેસ નોંધાવવાના કારણે અમદાવાદમાં ઓગણચાલીસ જેટલા વિસ્તાર કન્ટેમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે અમદાવાદમાં ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે રાત્રિ કરફ્યુ દરમિયાન સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે જે સમય દરમિયાન રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે તે તમામ લોકોએ તેમજ સાણંદમાં પણ રાત્રે તમામ દુકાનો બંધ રાખવાનો અને રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી દુકાનો બંધ રહેશે અને રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે આમ અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી જયું છે જેને લઈને ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર એકસો એકસઠ જેટલી જ બેડ હાલમાં જોવા મળી રહી છે અને તે ખાલી છે બાકીની તમામ બેડ ભરાઈ ગઈ છે આમ કોરોના વાયરસ સંક્રમિત વધી રહી છે માસ્ક નહીં પહેરનાર પાસેથી અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ બાણું લાખ લોકો પાસેથી સાત કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ લોકોમાં અવેરનેસ જોવા મળતી નથી અમદાવાદમાં લોકો કરફ્યુ બાદ લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવામાં પણ આવી રહ્યા છે જેથી લઈને કોરોના ટેસ્ટ બાદ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ સત્તાણું ટકા છે અત્યાર સુધીમાં માત્ર બે ટકા દર્દીઓને જ મૃત્યુ અમદાવાદ ગ્રામ્યમાં મૃત્યુ પામ્યા છે મહત્ત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો બીઆરટીએસનો રાત્રિ કરફ્યુનો પગલે નિર્ણય લેવાયો છે સાંજના સાત વાગ્યા સુધી જ રહેશે બીઆરટીએસ રાત્રિ કરફ્યુના પગલે આ નિર્ણય લેવાયો છે કે જ્યાં તે બીઆરટીએસ રાત્રિ દરમિયાન બંધ રહેશે એપીએમસી બહાર ભીડભેગી થવાના અહેવાલ બાદ તંત્રએ ફેરિયાઓને હેરાન ન થાય તે માટે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને વ્યવસ્થા પ્રમાણે તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે માત્ર બે મહિનામાં જ કોરોનાની આ ત્રીજી લહેર આવી રહી છે સમયસર પગલા નહીં લેવામાં આવે તો વધુ નુકસાન થવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે કોરોના વાયરસના સમયસર પગલાં લેવાય તો જો તે નુકસાનને અટકાવી શકાય માત્ર બે મહિનામાં કોરોનાની આ ત્રીજી લહેર આવી રહી છે અને હવે ત્રીજી લહેર વધુ પ્રમાણમાં આવે તેવી શક્યતા છે કોરોના વાયરસની રસી માટે પ્લાન થઈ રહ્યો છે પણ રસી પ્લેનમાં નિયંત્રણમાં રાખવામાં આવે ભારતમાં કોરોનાની રસી માટે થઈ રહી છે તમામ તૈયારીઓ રસીને પ્લેનમાં નિયંત્રિત તાપમાનમાં રાખવામાં આવી રહી છે ભારતમાં કોરોનાની રસી માટે થઈ રહી છે તૈયારીઓ જેમાં તાપમાનમાં રાખવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે હવે આવનાર મા માર્ચ અથવા એપ્રિલમાં રસી આવી જશે તેવી શક્યતા સિવાય રહી છે આ રસી જૂન મહિના સુધી આવી જશે બજારમાં દેશની પહેલી રસી કોવિશન સાઠ ટકા છે જે બજારમાં આવવાની શક્યતા સેવાઈ રહી છે દેશની પહેલી રસી કોવિકન્સ જે સાહીઠ ટકા છે તે આ રસી જૂન મહિના સુધી બજારમાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે ઉત્તર પ્રદેશમાં પણ કોલેજો ખૂ અને શાળાઓમાં જે ખોલવાની શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમાં વર્ગોમાં હાજરી પાંખી જોવા મળી રહી છે પચાસ ટકા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે ક્લાસ શરૂ કરવામાં આવ્યો છે આજથી જ ઉત્તર પ્રદેશમાં કોલેજો અને સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે કેટલો સફળ રહેશે તે આવનાર સમય જ બતાવશે પરંતુ ગુજરાતમાં હાલમાં તમામ સ્કૂલ કોલેજો અને શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે વધુ સમાચાર પ્રમાણે પ્રાપ્ત કરવામાં આવતી પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે રાજકોટના એ આઈ આઈ એમ એસનું પણ ઉદઘાટન કરવા માટે પ્રધાનમંત્રી ગુજરાતમાં આવે તેવી શક્યતા અને તેનું ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું હોય જેને લઈને તેઓ આવી શકે તેવી શક્યતા છે બે દિવસમાં કોરોનાની સ્થિતિ અંગે રિપોર્ટ આપવા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે ત્યારે જેને લઈને બે દિવસમાં કોરોનાની સ્થિતિ ગુજરાતમાં શું છે તે અંગે માહિતગાર કરવાનું રહેશે સુપ્રીમ કોર્ટમાં આમ સુપ્રીમ કોર્ટના ફટકાર બાદ સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકાર દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે કન્ટેમેન્ટ ઝોન તેમજ કરફ્યુ અને સાથે સાથે માસ્ક ફરજિયાત અને દંડકીય પ્રવૃત્તિમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે લોકો બહાર ન નીકળે પોતાના ઘરમાં સુરક્ષિત રહે કામ સિવાય બહાર ન નીકળે કામ હોય તો બહાર નીકળે પરંતુ તે ફરજિયાત માસ્ક અને સાથે સોશિયલ ડિસ્ટન્સનો પૂરો અમલ કરવામાં આવે તેવું વારંવાર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટનું પણ આયોજન કરવાનું હતું તે હવે મોકૂપ રાખવામાં આવ્યું છે સાથે સાથે કાંકરિયા કોર્નિવલ પણ મોકૂપ રાખવામાં આવશે આમ બંને જે કાર્યક્રમો હતા તે ગુજરાત સરકાર દ્વારા હવે બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે કોરોના વાયરસને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ પણ બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ પંદરમી ડિસેમ્બર સુધી આ નિર્ણય લેવાયો છે ત્યાં સુધી તમામ બંધ રાખવામાં આવી રહ્યું છે ઉપરાંત આજથી જ કોરોના વાયરસને લઈને જલારામ મંદિર પણ બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ ત્રીસમી નવેમ્બર સુધી અક્ષરધામ મંદિર પણ બંધ રહેશે કોરોના સંક્રમણની સ્થિતિને પગલે આ અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ત્રીસ નવેમ્બર સુધી અક્ષરધામ મંદિર પણ કોરોના સંક્રમણને કારણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે